નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો જોઈશું. કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તો ખરું, પણ એના પરિણામ શું આવ્યા તો જોઈએ. એના મુખ્ય ચાર પરિણામો આવ્યા. એક છે જાનમાલની હાનિ થઈ, સામાજિક પરિવર્તન આવ્યા, વર્સેસની સંધિ થઈ, અને કેટલાક દૂરગામી પરિણામો પણ આવ્યા. સૌથી પહેલા જોઈએ આપણે જાનમાલની હાનિ. તો જાનમાલની હાનિને કેટલી હાનિ થઈ? તો આ યુદ્ધમાં લગભગ 6.5 કરોડ લોકોએ માર લીધો. કેટલા લોકોએ માર લીધો? 6.5 કરોડ. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા. 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, પરંતુ 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. ફરી એક વખત 6.5 કરોડ રૂપિયા ભાગી દેનો, તેમાંથી 1 કરોડ મૃત્યુ પામી ગયા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો, એટલો મોટો આંકડો હતો કે આપણે આંકી પણ નહીં શકીએ, એટલો બધો ખર્ચ આ યુદ્ધમાં થયો. હવે જોઈએ બીજું પરિણામ, સામાજિક પરિણામ. સમાજની અંદર એક સારું પરિણામ પણ આવ્યું. આપણે અત્યાર સુધી જે જોયા એ પરિણામો કેવા હતા? નુકસાન કરતા હતા. આ એક સામાજિક પરિવર્તન, જે એક સારું પરિણામ. કયું સારું પરિણામ? જોઈએ વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી, પુરુષો યુદ્ધ લડવા ગયા હોવાથી કૌટુંબિક અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓના માથે આવી છે. એટલે પુરુષો બધા જ યુદ્ધ કરવા ગયા હોય તો ઘરની જવાબદારી હવે પણ સંભાળવી પડે, સ્ત્રીને સંભાળવી પડે. આમ કૌટુંબિક, કુટુંબની અને વ્યવસાયિક, કુટુંબ ઘરને ચલાવવા તો કામ પણ કરવું પડે, એટલે વ્યવસાયિક જવાબદારીઓ હવે સ્ત્રીઓમાં કે આવી. અત્યાર સુધી સ્ત્રી માત્ર કૌટુંબિક જવાબદારી, ઘરની જવાબદારી સંભાળતી, વ્યવસાયિક જવાબદારી સંભાળતી નહીં. એ વ્યવસાયિક જવાબદારી કોણ સંભાળતું? કે પુરુષો. હવે પુરુષો ક્યાં ગયા છે? બધા યુદ્ધ લડવા માટે. તો હવે ઘર ચલાવવા માટે કામ કરવાની જરૂર પડે, એટલે હવે ધીમે ધીમે સ્ત્રીઓ પણ વ્યવસાયની અંદર. ઘરની ચાર દિવાલમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. જ્યારે સ્ત્રીઓ વ્યવસાયિક ક્ષેત્રે આવી ત્યારે એમણે પણ એટલું જ સારું કામ કરી બતાવ્યું જેટલું સારું કામ પુરુષો કરી બતાવ્યા. તેનાથી તેમનામાં પુરુષ સમોવડી હોવાની આત્મવિશ્વાસમાં વધારો થયો. હવે તેમનામાં આત્મવિશ્વાસ આવ્યો કે અમે પણ પુરુષો સમાન છે. તેમનામાં સમાનતાની લાગણીજન્ય પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ પણ વિધાય. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન ઘટ્યું હતું. યુદ્ધ ચાલુ હતું ત્યારે સૌથી વધારે જે પૈસા હતા એ પૈસા કઈ વસ્તુમાં રોકાણ કરવામાં આવતા હતા? તો યુદ્ધ માટે જે સામગ્રીઓ હોય ને એ બધી વસ્તુનું ઉત્પાદન કરવા માટે બધા પૈસાઓ ખર્ચી નાખવામાં આવતા. તેથી જીવન જરૂરી જે ચીજ વસ્તુ જે હોય ને એનું ઉત્પાદન ઘટી ગયું. તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાળ, તાળાબંધી વગેરે જે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ. આ એક ખરાબ સરખા પરિણામ કહેવાય કે જે આ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે થયું. જો સામાજિક પરિવર્તન છે તો એમાં એક બાજુ આપણને સારી સ્થિતિ પણ બતાવે, સારું પરિણામ પણ દર્શાવે છે, પરંતુ બીજી બાજુ આપણે જોઈએ છે એનું ખરાબ પરિણામ પણ છે સામાજિક પરિવર્તનની અંદર. લોકો અપાર મુશ્કેલીઓ પેટતા હતા અને બાળકોની સ્થિતિ તો વધુ દયનીય બની ગઈ. હવે જોઈએ આપણે ત્રીજું પરિણામ, વર્સેસની સંધિ. યુદ્ધની અંદર આપણે જોઈ ગયા કે જર્મની હારી જાય છે. જો જર્મની હારી જાય તો જે દેશો જીત્યા છે એ દેશો આ જર્મની પાસે ઘણી બધી વસ્તુ વસૂલ કરે, જેમ કે પૈસા છે, એના પ્રદેશો છે, આ બધી વસ્તુ જર્મની પાસે વસૂલ કરે. કેમ? યુદ્ધ દરમિયાન આજે જીતેલા દેશો છે એમને પણ પુષ્કળ નુકસાન થયું છે, પુષ્કળ ખર્ચ થાય છે, એ બધું ક્યાંથી લાવશે? જે દેશ હારી ગયો છે એની પાસેથી વસૂલ કરે. એના માટે પહેલાં શું કરવું પડે? સંધિ કરવી પડે. તો એ જે છે આપણી આ વર્સેસની સંધિ. જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થતા યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ ફ્રાન્સની રાજધાની પેરિસમાં શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ પરિણામ. વર્સેસની સંધિ કે પછી પેરિસની શાંતિ
યોજવામાં આવી તેમાં 58 જેટલા કમિશનો રચાયા 58 જેટલી ટીમો કમિશનો બનાવવામાં આવી સાલે માટે પહેલી સાલ એ સમયે પરિવાર વિશ્વની અંદર આવા યુદ્ધ નહીં થાય એની ચર્ચા કરવા માટે આપણે અગાઉ જોઈ ગયા કે આજ પહેલી શાંતિ સંમેલનનું એક પરિણામ એટલે રાષ્ટ્રસંઘ તો આવી બધી ચર્ચા કરવા માટે કેટલા 58 જેટલા કમિશનો રચાયા તેમની 145 જેટલી બેઠકો યોજવામાં 145 વખત લોકોએ મીટિંગો બોલાવી આ શાંતિ સંમેલનમાં જર્મની સાથે સમજૂતી વર્સેસના ફ્રાન્સની અંદર આવેલું પેરિસને પેરિસમાં આવેલું વર્સેસ તો વર્સેસના સીસ મહેલ જો વર્સેસ મુકામે આ સંધિ થઈ એટલા માટે એ કહેવાય છે વર્સેસ સ્પેશલ તો વર્સેસમાં પણ ક્યાં તો સીસ મહેલ સીસ એટલે કાચ મિરર મહેલ એટલે પેલેસ તો વર્સેસની અંદર આવેલો જે સીસ મહેલ છે એમાં કરવામાં આવી હતી એથી તેને વર્સેસની સંધિ તરીકે ઓળખવામાં આવે છે હજુ જર્મની સાથે આ વર્સેસની સંધિ તો થઈ પરંતુ એની અંદર આ જે જીતેલા દેશો હતા તો કોઈ કઈ કઈ વસ્તુની માંગણી કરી તો જો કે વર્સેસની આ સંધિમાં ચાર પ્રકારની જોગવાઈઓ હતી કઈ ચાર પ્રકારની એક તો પ્રાદેશિક વ્યવસ્થા એટલે કે જર્મની જે પ્રદેશ છે કયો દેશ રહે છે કે મિત્ર રાષ્ટ્રના પક્ષે કેટલા બધા દેશો જીતેલા હતા અને મિત્ર રાષ્ટ્રના પક્ષે લડીને જે દેશો જીતા એ બધા દેશો માંગણી કરશે તો જર્મનીનો કયો ઉપદેશ કયો દેશ લે છે પ્રાદેશિક વ્યવસ્થા લશ્કરમાં ઘટાડો એટલે નિઃશસ્ત્રીકરણ એટલે જર્મની છે પોતાનું લશ્કર છે એમાં ઘટાડો કરે અને નિઃશસ્ત્રીકરણ એટલે શસ્ત્રનો ઉપયોગ બંધ કરી દે યુદ્ધમાં વળતરના હકની ગોઠવણી અને યુદ્ધ દંડ કેટલો યુદ્ધ દંડ નાખવો અને બીજી કેટલીક અન્ય જોગવાઈ કરવામાં આવી હતી કે ચાર ભાગમાં આ જોગવાઈ કરવામાં આવી હતી આ સંધિમાં અમેરિકન પ્રમુખ વિડ્રો વિલ્સન બ્રિટિશ વડાપ્રધાન ડોટ જ્યોર્જ ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી એટલે આજે સંધિ થઈ એમાં આ જે વ્યક્તિઓ છે વિડ્રો વિલ્સન ડોટ જ્યોર્જ ક્લેમેન્સો અને ઓર્લેન્ડો આ ચાર વ્યક્તિઓ સૌથી મહત્વની ભૂમિકા ભજવી જોઈએ હવે જર્મની પાસે કેવી કેવી રીતે બધી વસ્તુ વસૂલ કરવામાં આવે છે આ યુગમાં જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ નાખવામાં આવ્યો એટલે જેના મિત્ર રાષ્ટ્રના પક્ષે જે દેશો જીત્યા હતા એમને કેટલા રૂપિયા આપવાના યુદ્ધ દંડ કીધે 6.5 અબજ પાઉન્ડ તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા જર્મની જે રૂહર વિસ્તાર છે પ્રદેશ છે એ કોણ લઈ લીધો ફ્રાન્સે તેની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં કે જે જર્મની જે રહાઈન નદી હતી એમાં હવે કોઈ પણ દેશ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ કરી શકે એને ખુલ્લી મૂકી દેવામાં પહેલાં નહીં હતી પહેલાં જો કોઈ દેશે જળમાર્ગનો ઉપયોગ કરવો હોય આ રહાઈન નદીમાંથી તો જર્મનીની મંજૂરી નહીં પડે પરંતુ હવે યુદ્ધ દરમિયાન આ માંગણી થઈ છે કે રહાઈન નદી એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે હવે ખુલ્લી રહેશે ફ્રાન્સની સરહદે આવેલા રહાઈનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ કરવામાં આવી એટલે જે રહાઈનલેન્ડ છે જ્યાં જર્મનીના હસ્તક હતું તે રહાઈનલેન્ડની અંદર જે કિલ્લેબંધી સૈનિકો હતા એ મૂકવાની મનાઈ કરવામાં આવી તેમજ ખનીજથી સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આજે રહાઈનલેન્ડની અંદર જે પુષ્કળ ખનીજો મળે એવા જે પ્રદેશો હતા એ પણ લઈ લીધા ફ્રાન્સે લઈ લીધા કેટલા વર્ષ માટે 15 વર્ષ માટે તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા જર્મનીએ જે બીજા દેશો ઉપર આક્રમણ કરીને પોતાના હાથમાં જે દેશોની સત્તા લીધી હતી એ બધા દેશોએ આ જે મિત્ર રાષ્ટ્રો હતા એ દેશોએ પોતાના હાથમાં લઈ લીધી આઇસેસ અને લોરેન્સ ફ્રાન્સને પરત કરવામાં આવ્યા ફ્રાન્સ છે એ ફ્રાન્સના બે વિસ્તાર આલ્સેસ અને લોરેન્સ જ્યારે જર્મની પુષ્કળ શક્તિશાળી હતું ત્યારે ફ્રાન્સના આ બે પ્રદેશો જર્મનીએ લઈ લીધેલા પરંતુ હવે જર્મની હારી જાય છે એટલે ફ્રાન્સના આલ્સેસ અને લોરેન્સ આ બે પ્રદેશો ફરીથી ફ્રાન્સને મળી જાય છે આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધના વળતર તરીકે આપવાના
આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂક નિયમ મતલબ જર્મની માને કે નહીં માને પણ એને આ બધી જ વસ્તુ કરવાની એટલે કરવાની ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરવામાં આવી તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન હવે જોઈએ દુર્ગામી પરિણામો કે બીજા દુર્ગામી કયા પરિણામો આવ્યા તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના સાચું છે જર્મની પર જે બધું યુદ્ધ દળ અને એના જે પ્રદેશો લેવામાં આવે એમાં એક જ વસ્તુ ખાસ કરીને જોવા મળે શું વેર ભાવના એટલે વેર ભાવના તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહીં વિશ્વ શાંતિ જાળવવા રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહીં અને અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં અને વિશ્વ ફરીથી બે ભાગોમાં વહેંચાઈ ગયું આમ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં દ્વિતીય વિશ્વયુદ્ધના બિરૂપાયા વિશ્વ ફરીથી બે ભાગોમાં વહેંચાઈ ગયું એટલે પહેલા આપણને ખબર હતી જ્યારે વિશ્વયુદ્ધ શરૂ હતું ત્યારે બે જૂથ હતા એક મિત્ર રાષ્ટ્રનું અને એક ધરી રાષ્ટ્રનું હવે પાછું એક થાય છે કઈ તો એક રાષ્ટ્રસંઘમાં જોડાયેલા દેશો બીજા રાષ્ટ્રસંઘમાં નહીં જોડાયેલા દેશો આમ વિશ્વ ફરીથી બે ભાગોમાં વહેંચાય છે આમ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં બીજા વિશ્વયુદ્ધના બી રૂપાય ગયા હતા એમ કહી શકાય